નમસ્કાર મિત્રો હું છું દેવરાજ ગઢવીન મારા યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો નાનકડી પણ એક બહુ મજાની વાત કે એક વ્યક્તિ નાનો એવો છોકરો વીસ બાવીસ વર્ષનો એક ચાની હોટલ ઉપર કામ કરતો હતો એ ચાની હોટલ ઉપર કામ કરતો હતો હાઈવે ઉપર એની હોટલ અને એમાં એક દિવસ યમરાજી હોટલ ઉપર આવ્યા અને યમરાજી છોકરાને કીધું કે ભાઈ તારું આયુષ્ય છે એ પૂરું થઈ ગયું છે તારો સમય હવે પૂરો થઈ ગયો છે હું તને લેવા માટે આવ્યો છું એટલે છોકરાએ ચાલાકી વાપરી છોકરાએ હોશિયારી વાપરી કે ઠીક છે મહારાજ તમે બે બ્લીક બેસો આટલા થાકી ગયેલા છો તો હું તમને ચા પાઈ પાવો અને ચા પાઈ અને તમે ભલે મને લઈ જજો તમારી સાથે એટલે એ છોકરાએ ચાના ગ્લાસમાં એક ગેનની ગોળી મલાવી દીધી જમરાજે જેવી ચા પીધી એટલે જમરાજને એમ કહેવાય કે નીંદર આવવા માંડી થોડીક જ વાળમાં જમરાજને ઘેન વરી ગયો અને જમરાજ સુઈ ગયા બે ત્રણ કલાક સુધી જમરાજ એકદમ નીંદરમાં સુઈ ગયા જયારે ઉઠ્યા ત્યારે એનો બધો થાકેડો ઉતરી ગયો હતો એનો બધો જ એમ કહેવાય કે જે થાક હતો એ ઉતરી ગયો એકદમ આરામ થઈ ગયો હતો એ છોકરાનું નામ લિસ્ટમાં સૌથી પહેલે હતો યમરાજ કને કે જમરાજ આને લઈ જશે એ છોકરાએ શું કર્યું ઉપરથી એનું નામ કાપી ઉપરથી એનું નામ છેકી અને સૌથી નીચે લિસ્ટમાં લખી નાખ્યું એ છોકરાએ એનું પોતાનું નામ એને એમ થયું કે આટલા બધાનો વારો આવશે આટલા બધાનો નંબર આવશે ત્યાં સુધી મને થોડોક સમય મળી જશે ત્યાં સુધી મને થોડોક ટાઈમ મળી જશે એટલે પોતાનું નામ છે એ લિસ્ટમાં સૌથી છેલ્લે એ છોકરાએ લખી નાખ્યું એટલે યમરાજ જ્યારે નિંદરમાંથી ઉઠ્યા ત્યારે એ છોકરા ઉપર બહુ પ્રસન્ન થયા બહુ ખુશ થઈ ગયા કે તે મને આટલો બધો આરામ અપાવી દીધો આટલી બધી શાંતિ થઈ ગઈ એકદમ થાકીડો ઉતરી ગયો મારો રિલેક્સ થઈ ગયો એટલે યમરાજે કીધું કે હવે હું આજે મરવા મારવા મારવાનું મારી કરીને જે લિસ્ટ છે માણસોને ઉપાડવાનું એ લિસ્ટ હવે હું નીચેથી ચાલુ કરીશ મિત્રો વાતનો પોઈન્ટ ત્યાં છે એ છોકરાએ પોતાનું નામ ઉપરથી કાપી અને નીચે લખી નાખ્યું હતું કારણ કે એનો નંબર સૌથી છેલ્લે આપે આવે એટલે યમરાજે એના ઉપર ખુશ થઈને એને એમ કીધું કે હવે હું આ લિસ્ટ છે એ સૌથી નીચેથી ગણીશ એટલે સૌથી નીચેથી પણ એ છોકરાનું નામ આવ્યું જે છોકરાને સૌથી લેવા હતા મિત્રો જે લખેલું જ છે એ બનવાનું જ છે અને બનશે કારણ કે જ્યાં સુધી તમારા ઘરમાં તમારા પરિવારમાં કોઈ પુણ્ય આત્મા હાથમાં હશે ને ત્યાં સુધી તમારા પરિવારને તમારા ઘરને કાંઈ નહીં થાય કારણ કે એ દાખલો આપું તમને એક ઉદાહરણ સાથે આ કહું છું કે જ્યાં સુધી તમારા પરિવારમાં તમારા ઘરમાં કોઈ પુણ્ય આત્મા હાથમાં હશે ને ત્યાં સુધી કાંઈ વાંધો નહીં આવે તમે જુઓ લંકામાં રાવણની લંકામાં જ્યાં સુધી વિભીષણ હતો ત્યાં સુધી રાવણ કેટલા બધા પાપો કરતો પણ એ રાવણ બચતો બચતો હતો છતાં સુખી હતો રાવણ આટલા બધા પાપો કરતો હતો હતો જ્યાં સુધી સુધી વિભીષણ લંકામાં ત્યાં રાવણ સુખી હતો જેવી વિભીષણને લાત મારી અને લંકામાંથી રાવણે બહાર કાઢી નાખ્યો પછી રાવણના પણ પડતીના દિવસો ચાલુ થઈ ગયા અને છેવટે સોનાની લંકામાં આખીમાં આગ લાગી ગઈ મિત્રો એવો જ તમને બીજો એક દાખલો આપું તો હસ્તિનાપુરમાં જ્યાં સુધી વિદુરજી હતા ત્યાં સુધી કૌરવો સુખી હતા જેવો કામ કરતા પણ કૌરવો સુખી હતા ત્યાં સુધી જ્યાં સુધી વિદુરજી હતા હસ્તિનાપુરમાં પણ હસ્તિનાપુરની રાજ્યસભામાં એમ કહેવાય કે જ્યારે વિદુરજીને એમ કહેવાય કે કાઢી મૂકવામાં આવ્યો ત્યારે શ્રીકૃષ્ણે વિદુરજીને કીધું કે કાકા તમે હવે ચારધામની યાત્રા કે યાત્રા વયા જાઓ તમે અને જ્યારથી વિદુરજી હસ્તિનાપુરથી બારે પગ મૂક્યો હસ્તિનાપુર છોડ્યું ત્યારથી કૌરવોનું પતન ચાલુ થઈ ગયું પતન કેવું ચાલુ થયું કે કૌરવોનો પાછળ કાંઈક વંશ જ ન વધ્યું મિત્રો એટલે જ્યાં સુધી તમારા ઘરમાં તમારા પરિવારમાં કોઈ પુણ્ય સારી આત્મા છે ત્યાં સુધી તમારા પરિવારને કાંઈ ન થાય અત્યારે આ કોરોનાની એવી મહામારી ચાલી રહી છે મિત્રો અત્યારે પૈસા કે મોટી જાઓ જલાકી જાઓ જલાલી કે મોટી સાહેબી કાંઈ કામ નથી આવતી અત્યારે લાખો કરોડો રૂપિયા પડ્યા છે અબજો રૂપિયાની કરોડો રૂપિયાની માણસો ગાડી છે પણ છતાં ઓક્સિજન વાળી એમ્બ્યુલન્સની રાહ જોવા મળેલા માણસો મિત્રો એ પોતાની ગાડીમાં જઈ નથી શકતા કદાચ લાખ કરોડ રૂપિયા હશે ને એ રૂપિયા પણ અંતવેળા એક રૂપિયો કામમાં નહીં આવે મિત્રો કરોડ રૂપિયાની ગાડી માણસો કને ચાર ચાર પાંચ પાંચ ગાડીઓ છે પણ એ માણસો પણ અત્યારે એમ્બ્યુલન્સની રાહ જોઈ રહ્યા છે મિત્રો બાકી મિત્રો માણસનું જીવન છે ને એ તો એક ધૂળ ધૂળના ઢેફા જેવું છે એક પાણીના પડપોટા જેવું છે પાણીના પડપોટાને ફૂટવામાં કેટલી વાર લાગે બસ એટલી જ વાર લાગે છે માણસનું જીવ નીકળવામાં એક ધૂળનો ઢેફો છે કેવી રીતે રેતીમાં બદલાઈ જાય એટલી જ વાર લાગે છે માણસને એમ કહેવાય કે ખોડિયામાંથી પ્રાણ જુદા થવામાં એક ગામના પાદરમાં બે ત્રણ બહેનો પાણીનો ગળો ભરી અને જાતી બહુ મસ્ત મજાની વાત છે માનવ જીવન ઉપર અને અત્યારે જ આ કોરોના કાળ ચાલી રહ્યો છે ઉપરથી ઉદાહરણ હું તમને આ સમજાવવા જઈ રહ્યો છું મિત્રો બે ત્રણ પાણીનો પાણીનો ગળો ભરીને કવિરાજ નીકળ્યા અને કવિરાજની નજરી માથે પડી એટલે કવિરાજના મોઢામાંથી શબ્દ નીકળી ગયા કે વારે ગળા વા તારા કયા ભાવની કમાઈ હશે માણસ ગમે એટલો વિદ્વાન થાય માણસ ગમેટલો સજન હોય ડાયો હોય કદાચ સમાજ એની હાથીની અંબાડી ઉપર બેસાડે કવિરાજ ગળાને કે ગળા તારા જેટલું ઊંચું સ્થાન કોઈને મળે નહીં કેમ કે જેની કંચન શણગાર સજ્યા હોય એવા નારીઓના મસ્ત કે તારું સ્થાન છે જાણે તું દાંત કાઢે છે એવું લાગે છે ત્યારે ગળાએ કીધું કે કવિરાજ હું દાંત નથી કાઢતો પણ મારી આંખે આ આસુડા જાય છે કેમ કે હું અહીંયા કેવી રીતે પૂગ્યો કેટલા દુઃખો સહન કર્યા કાંઈ ખબર છે એટલે કવિરાજ કે ના એટલે ગળાએ માંડીને અને વાત કરી કે કવિરાજ અમે એક દિયા માં ધરતી હારે મળેલા અને માત ધરતી તણી ગોદમાં ગાપડ્યા પાવડે પાવડે હું પીખાયો માથથી થી કરી પ્રજાપત મને ગધેડે ચડાવી અને ઘેર લાયો માથી નોખા કરી ગધેડા ઉપર બેસાડી અને કુંભાર કે અમને ઘરે લઈ આવ્યો એટલે અમને એમ થયું કે ભલે માથી જુદા કર્યા માથી નોખા કર્યા પણ હવે વધારે કાંઈ દુઃખી નહીં કરે પણ પછી તો કે કુંભાર અમને એથી પણ વધારે દુઃખી કરવા મનાડો કેમ કે પછી ખૂંજતો પીસતો પાપીઓ મુજને તે છતાં રહ્યો હું મૌન ધારી ચાકડે ચડાવ્યા ઘાટ ગડ્યા અમારા અને ગડા રેસિયા એ ના થયો છુટકારો પાણી નાખી અને ખૂબ ખૂંદ્યું ખૂબ લાતો મારી ખૂબ દુઃખ સહન અમે કર્યા પણ અમે અમને એમ થયું કે હવે એનાથી વધારે દુઃખી તો નહીં કરે પણ કે પછી અમારો મોટો માટીનો પીંડો બનાવી લીધો ચાકડા ઉપર ચડાવી અને ચક્કર ચક્કર ફેરવા મંડાળો ચાકડે ચડાવ્યા અમારા ઘાટ ગડ્યા અને ગળા રેસિયા તોય ના થયો છુટકારો દોરીથી માપ લઈને કે કવિરાજ અમારું માથું લીધું તોય અમે કાંઈ બોલ્યા નહીં કે પછી એનાથી વધારે દુઃખી કરવા મંડાણો કેમ કે પછી નિર્દયે ટપો ટપ ટીપ્યા અને ટીપતા ટીપતા ટાલ પાડી ચાકડાથી હેઠે ઉતારી એક હાથ માટલાની અંદર અને બીજા હાથથી કઈ કુંભારનમે ટીપવા મંડાણું પછી એક સાઈડમાં મૂકી દીધું એટલે અમને એમ થયું કે હવે તો વાંધો નહીં આવે હવે તો દુઃખી નહીં કરે પણ કે પછી તો એનાથી વધારે દુઃખી કરવા માં કેમ કે પછી ગામના પછી કે ગામના પાદરમાં એક વાળો હતો આગની ભઠ્ઠી હતી ન્યા કે અમાર કું અમારે કુંભાર લઈ ગયો અને ભઠ્ઠીમાં બધા અમારા માટલા જેટલા માટીના વાસણો હતા એ બધાને ભઠ્ઠીમાં નાખી દીધા ભઠ્ઠીમાં નાખીને એમ કહેવાય કે પછી નિભાણે ગોઠવાયા અને નિભાણે ગોઠવાયા તે ધકધકતા અંગારે ધક ધકાવ્યા ધખતા અંગારે ધખ ધકાવ્યા તેથી કવિરાજ અમે આગના ઘૂંટડા ઘણા ઘટકટાવ્યા સજા કયો કસોટી કે જે કહો અગ્નિ પરીક્ષા દઈ અને બહાર આવ્યા અગ્નિ પરીક્ષા એટલે એટલે અમારા ઉપર ઘેરું લગાડ્યું થોડીક અમને એમ થયું કે હવે કરે પછી કાંઠે બે ત્રણ લીટીઓ પાડી થોડોક રૂપરંગ કર્યો અમને એમ થયું કે હવે બેસવા દેશે હવે વાંધો નહીં આવે આ હું તમને જે વાત કહી રહ્યા છું કઈ જઈ રહ્યો છું મિત્રો એક માનવ જીવન ઉપર બહુ જ અદભુત વાત છે જીવનમાં ઉતારવા જેવી અને સમજવા જેવી વાત છે મિત્રો આ કે પછી અમને કાંઠે બે ત્રણ લીટીઓ પાડીને રૂપરંગ થોડોક બનાવ્યો એટલે અમને એમ થયું કે હવે બેસવા દેશે કુંભાર હવે વાંધો નહીં આવે પણ પછી કે કુંભાર અમને એના ઘરે ન્યા દીધો ક્યાં લઈ ગયો કે પછી ગામના ચોકમાં ગોઠવાયા જ્યાં ઘણી ગામની ઘોરીઓ આવતી હતી અને લેવા દેવા વગરની અમથી અમારા અંગ પર ટકોરા મારતી હતી બહેનોને ગળો લેવો કે ન લેવો હોય ગળાને ઉપારી બે ત્રણ ટકોરા મારે અને ગળો મૂકી દે એમાં કવિરાજને ગળો કે એમાં હજારો બાઈ અમને ટકોરા મારી રહેવું મારે નાખતી કુવામાં નાખતા ગડગડો થઈ જતો ને બડબડું તે પછી બહાર કાઢે મારા બડબડ બોલાટિયા બોલી જ્યાં પછી કે બાય બહાર કાઢે પણ કે આટલા દુઃખો સહન કર્યા આટલી વેદના સહન કરી છતાં કે કવિરાજ આ દેહનો કાંઈ ભરોસો નહીં કેમ કે આ બાઈ ઘરે જાશે કજીઓ થાશે ને ગા કરશે તો ભૂકા કાઢી નાખશે છતાં મમદેહનો જરીનો ભરોસો ફૂટવાનો કારણ કે એક ટકોરો વાગતા પાછું હું માટીનો માટી થઈ જવાનો માણસ ગમે એટલો વિદ્વાન હોય ગમે એટલો સજ્જન હોય ગમે એટલો ડાયો હોય પણ આ પંચભૂતના પૂતળા જ્યારે ધરતી માટે ઢળી પડે છે ને એ પાછા કોઈ દી મળતા નથી મિત્રો અત્યારે તમે સુરક્ષિત છો અત્યારે તમે સાજા તાજા છો નરવા છો તો માનજો તમારા તમારા પરિવારમાં કોઈ પુણ્યશાળી આત્મા તમારી સાથે છે જેના લીધે તમે અત્યારે સુખન સુખી જીવન જીવી રહ્યા છો મિત્રો માટે મળ્યો છે દેહ માનવનો તો ઉલ્કા પાઠ શા માટે અને ડરો છો મોત થી આટલા બધા તો પછી કરો છો પાપ શા માટે